નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિજય સર જિમ્નાસ્ટિક ચેનલ વતી હું વિજય શુક્લા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 સ્વાધ્યાય 8.4 નો દાખલો 5મો જોશું, જેનો પહેલો દાખલો છે કોસેક થીટા માઇનસ કોટ થીટા નો આખા કૌંસનો વર્ગ બરાબર. આ તમારે સાબિત કરવાનું છે 1 ઓછા કોસ થીટા બરાબર 1 વત્તા કોસ થીટા, 1 ઓછા કોસ થીટા છેદમાં 1 વત્તા કોસ થીટા. તો ચાલો આપણે ડાબી બાજુ જે છે ત્યાંથી શરૂ કરીએ દાખલો. કોસેક થીટા માઇનસ કોટ થીટા આખા કૌંસનો વર્ગ સૂત્ર પ્રમાણે કોસેક થીટા એટલે 1/6 સાઈન થીટા થાય, કોટ થીટા એટલે કોસ થીટા ના છેદમાં સાઈન થીટા સૂત્ર છે. ચેપ્ટર છે સૂત્ર ઉપર જ આધારિત છે. કોસેક થીટા એટલે 1/6 સાઈન થીટા માઇનસ કોટ થીટા એટલે કોસના છેદમાં સાઈન થીટા. આપ જોઈ શકો છો કે અહીંયા છેદ સરખા છે અને અંશ છે એ અહીંયા ઓછાની નિશાની છે, એટલે જ્યારે છેદ સરખા હોય ત્યારે બંને પદ ભેગા કરી અને વચ્ચે જે નિશાની હોય એ મૂકી દેવાની, એટલે કે 1 - cos θ અને લસા નીકળો એનો સાઈન થીટા અને આખા કૌંસનો વર્ગ. આપ જોઈ શકો છો આ જે વર્ગ છે અંશને પણ લાગુ પડે છેદને લાગુ પડે, એટલે અંશને લાગુ પાડીએ 1 - cos θ નો સ્ક્વેર અને નીચે આપણે જોઈ શકીએ છીએ કે સાઈન સ્ક્વેર થીટા થશે. આ વર્ગ છે અંશને પણ લાગુ પડે અને છેદને પણ લાગુ પડે. હવે જો 1 - cos θ છે બે વખત છે, એટલે આપણે એને કેટલી વખત લખવાના? બે વખત, 1 - cos θ અને પાછું 1 - cos θ. છેદમાં તમને ખ્યાલ છે કે સાઈન સ્ક્વેર થીટા એટલે શું? તો કેનું સૂત્ર છે 1 - cos²θ બરાબર 1 - cos θ, પાછું 1 - cos θ કારણ કે બે વખત હતું. જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફેર છે, 1 - cos²θ એટલે આ ન થાય, આ જે છે એ 1 - cos θ આખા કૌંસના વર્ગનું છે અને આનું સૂત્ર જે છે એ 1 - cos θ અને 1 + cos θ. આપ જોઈ શકો છો કે આ બે સરખા છે ઉડી જશે, તો આપણો જવાબ જે જોઈએ છે જમણી બાજુ એ આવશે બરોબર. આ હતો દાખલો 5મો પેલો સ્વાધ્યાય 8.4. ત્યાર પછી દાખલો બીજો, અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરીએ, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, નીચે એ બંનેનો ગુણાકાર. કોસ એ અને કોસ એ એટલે કોસ સ્ક્વેર એ વત્તા 1 - sin θ 1 - sin θ એટલે કેટલી વખત થઈ જશે ક્રોસમાં? 2 વખત, 1 - sin θ હોલ સ્ક્વેર થઈ જશે. નીચે પાછા લસામાં ભેગા થશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન દેતા રહેજો, ક્રોસ ગુણાકાર કોસ એ ગુણ્યા કોસ એ કોસ સ્ક્વેર એ, 1 + sin a ગુણ્યા 1 + sin a એટલે 1 + sin a 2 વખત, અને નીચે પાછો કોસ એ અને 1 + sin a લસા નીકળશે અહીંયા કોસ સ્ક્વેર એ. હવે અહીંયા a + b હોલ સ્ક્વેર નું વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે, આ જે છે a + b ના હોલ સ્ક્વેર નું સૂત્ર છે. a + b નો હોલ સ્ક્વેર કરો તો a² - 2ab - b² નો વર્ગ આવશે. હવે આગળના જે આપણે દાખલા જોઈ ગયા હતા એના સૂત્ર પણ તમને લખી દઉં છું કે કોસેક થીટા હોય વિદ્યાર્થી મિત્રો તો 1 - sin θ લખો, કોટ થીટા હોય તો cos θ - sin θ એનું સૂત્ર છે, અને યાદ રાખજો 1 - cos θ હોલ સ્ક્વેર કરો તો 1 - cos θ 2 વખત થશે ગુણાકારના સ્વરૂપમાં. જ્યારે 1 - cos²θ હશે તો ધ્યાન રાખજો આ બંને અલગ છે, એટલે અહીંયા 1 - cos θ અને બીજા કૌંસમાં 1 + cos θ થશે બરોબર. એટલે અહીંયા હું તમને જે સૂત્ર કહેવા માંગુ છું એ સૂત્ર
આપ જોઈ શકો છો એ વત્તા બી આખા કૌંસનો વર્ગ. ચાલો આપણે એને એક કયો એટલે એનો વર્ગ, એટલે આપણી પાસે એક છે, એક નો વર્ગ શું થશે એક. બે ગુણ્યા એ ગુણ્યા બી એટલે બે ગુણ્યા એક ગુણ્યા સાઈન એ એટલે બે એકુ બે સાઈન એ. એ કોને લેવાનો છે એક ને, બી કોને લેવાનો છે સાઈન એ ને. ત્યાર પછી વત્તા બી નો વર્ગ એટલે અહીંયા સાઈન સ્ક્વેર એ થશે, બરોબર. આ એનું સૂત્ર એ વત્તા બી હોલ સ્ક્વેર ના આ સૂત્ર પ્રમાણે આનો ઉપયોગ આપણે કરેલ છે. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ખાલી લીટી તમને બતાવવા માટે કરેલ છે, પાછી હું જો આ જોઈ લીધા પછી અહીંયા રબ કરી નાખું છું. ત્યાર પછી નીચે આપ જોઈ શકો છો કઈ ચેન્જ કરતો નથી, બરોબર. હવે આપ જુઓ અહીંયા કોસ સ્ક્વેર એ છે અને અહીંયા સાઈન સ્ક્વેર એ છે, એ બંનેને ભેગા રાખો એટલે પાછું સૂત્ર બની જશે. પછી અહીંયા વત્તા એક અને વત્તા ટુ સાઈન એ આખા કૌંસમાં કોસે વન પ્લસ સાઈન એ. હવે વિદ્યાર્થી મિત્રો સાઈન સ્ક્વેર થીટા કરો, સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા કરો કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર થીટા કરો, એનો જવાબ એક આવે. એટલે અહીંયા બે આપેલ છે, અહીંયા તમે જોઈ શકો છો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર થીટા, થીટા એટલે કોઈ પણ એ બી જે હોય એનો, ફરીથી કહું છું સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે વન થઈ જશે. પછી અહીંયા તો વન છે પ્લસ ટુ સાઈન એ છેદમાં કોસે વન પ્લસ સાઈન એ. હવે આપ જુઓ એક ને એક બે વત્તા ટુ સાઈન એ છેદને અડવાનું નથી. આપ જુઓ આમાંથી ટુ કોમન કાઢી લ્યો ટુ સામાન્ય કાઢો તો એક વત્તા શું વધશે સાઈન એ અને નીચે કોસે અને એક વત્તા સાઈન એ. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ટુ કોમન કાઢેલ છે એટલે જ્યાં હું અહીંયા માનું કે બે મેં કાઢી લીધા એ ત્યાં એક વધશે, વત્તા અહીંયા બે નીકળી ગયા એટલે ખાલી સાઈન એ વધશે. આ જોઈ શકો છો ઉડી જશે એટલે ટુ ના છેદમાં કોસે વધશે. હવે તમને ખ્યાલ છે કે છેદમાં કોસે હોય તો એનું શેકે થઈ જાય. આ અહીંયા દાખલો પૂરો, છેદમાં કોસે એટલે કે વન અપોન કોસ થીટા હોય તો એનું શેક થીટા થઈ જાય. તો અહીંયા વન છે એટલે વન અપોન શેક થીટા એટલે વન, એટલે અહીંયા ટુ કોમન કાર્ડ લીધા ટુ નીકળી ગયા એટલે વન પ્લસ સાઈન એ. અહીંયા ટુ બે વખત ધ્યાન રાખજો, અહીંયા ટુ નીકળશે એટલે એક, આ ટુ નીકળી ગયા એટલે સાઈન એ, નીચે એમનેમ ઉડી જશે એટલે બે ના છેદમાં કોસે એટલે બે, એમનેમ છેદમાં કોસે એટલે એક ના છેદમાં કોસે કહેવાય એટલે બે, અને એકના છેદમાં કોસે ને કહેવાય સેક. એ મેં લખ્યું છે એકના છેદમાં કોસ થીટા એટલે સેક થીટા. આ હતા સ્વાધ્યાય 8.4 દાખલા 5માનો પેલો બીજો ધોરણ 10. મારી ચેનલ વિજય સરીજી મેસ્ટરને સૌથી વધારે લાઈક કરો, સૌથી વધારે શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાજુ જે બેલ આઇકોન બટન છે તે દબાવવાનું ભૂલતા રહેજો, જેને કારણે મારા નવા નવા વિડીયો જે અપલોડ થાય તે તમને સૌપ્રથમ જોવા મળશે. વિજય સરીજી મેસ્ટરનલ નિહાળો બદલ હું વિજય શુક્લા તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.